ગાંધીધામમાં 2.13 કરોડ રૂપિયા ભરેલ કેશવાન વંકારી જનાર 6 આરોપીઓને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે દબોચી લીધો. ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ નજીક ગઈકાલે રૂપિયા 2.13 કરોડ ભરી કેશવાનના કર્મચારીઓ ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે ડુપ્લિકેટ ચાવીથી કેશવાન ચાલુ કરી રૂપિયા 2.13 કરોડની લૂંટ કરી હતી. તે બાબતે પોલીસને જાણ થતાં ભચાઉ તરફના રસ્તા ઉપર નાકાબંધી કરાવી પોલીસની ટીમો તાત્કાલિક કેશવાનનો પીછો કરેલ તેમજ કસ્ટોડિયન દીપક સથવારા એક એક્ટિવા ઉભી રખાવી પીછો કરેલ. તે દરમિયાન આરોપીઓ કેશવાનને દર્શિતભાઈ ઠક્કર નામના વ્યક્તિના વાહનની ટક્કર મારી ભચાઉ હાઈવે તરફના શેર, જેથી દર્શિતભાઈ ઠક્કર પોતાના વાહનથી કસ્ટોડિયન દીપક સથવારાને સાથે લઈ કેશવાનનો પીછો કરેલ અને પોલીસની જીપ તથા પ્રાઇવેટ વાહનથી પીછો થતો હોવાનું જોઈ જતાં કેશવાનને મૂકી નાસી ગયેલા. તે જગ્યાએ પોલીસની ટીમ પહોંચી જઈ કેશવાનનો કબજો સંભાળી લીધેલ. આ શિક્ષાને લૂંટના બનાવે નાસી ગયેલા આરોપીઓને પકડવા પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામની ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. રિપોર્ટર ચેતન પ્રજાપતિ, ગાંધીધામ. ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં 11:15ની આજુબાજુમાં એક ઘટના બનેલ, જેમાં જે SBI બેંક છે ત્યાં ડેલીનું જે ATMના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે ATMsમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય, તો એમાં જ્યારે SBI બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2 કરોડ 13 લાખનું, તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશવાનના એ નાસ્તો કરતા હતા અને એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે, અજાણ્યો વ્યક્તિ, અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે. ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ 2-વ્હીલરથી એમને ચેસ કરવાનો ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે. ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશવાન લઈને જે નાસી ગયેલા હતા એ એક આગળમાં જઈને એક 4-વ્હીલરને પણ ટક્કર મારે છે. ત્યાં 4-વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે. એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે ચેઝ કરતા હતા એમને સાથે 4-વ્હીલરમાં ચેઝ કરવાનું ચાલુ કરે. મીનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી. તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે, જે ATMની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે. પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખોને આખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયો હતું, જે મુદ્દામાલ આશરે 2 કરોડ 13 લાખનું છે. અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી, જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ, એમના PI જે DYSP અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે LCBની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી. એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ, જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ 6 આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે, જેમાં એક છે રાહુલ રામજીભાઈ સંજોટ, વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ, દિનેશ વેલજીભાઈ ફફલ, રાહુલ હીરજીભાઈ બારોટ, નીતિન ગોપાલભાઈ ગજરા, ગૌતમ પ્રકાશ વિંજોડા. એ જે 6 લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે, બનાવને અંજામ આપવા માટે, જેમાં કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી, તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનું હતું ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું, પછી 2 વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા, એક વ્યક્તિ જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો, એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ 6 લોકો જે અંજામ આપેલ છે. આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે
અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી આમની ચાર્જશીટ કરીને